नगरपालिका तंत्र ने अनेक वक्त रजूआत करवा छता कोई प्रकार की कामगिरी करवामां नथी आवती। भारत देश में प्रधानमंत्री श्री द्वारा स्वच्छता अभियान की मोटी मोटी बातों करवामां आवे छे अने देशना ઘણા બધા રાજ્યો અને ઘણા બધા જિલ્લાઓ એવા છે કે જે સંપૂર્ણપણે સ્વચ્છ છે, ત્યાંના અધિકારીઓ સ્વચ્છતા અભિયાનમાં સાચા અર્થે ભાગીદાર બન્યા છે। પરંતુ જ્યારે વાત આવે કચ્છ જિલ્લાની અને તેમાં પણ કચ્છના પાટનગર સમા ભુજ શહેરની, તો ભુજ શહેરના કોઈ પણ વિસ્તારમાં આપ જશો તો તમને ચો તરફ ગંદકી જ ગંદકી જણાશે। ભુજ શહેરનો એક પણ વિસ્તાર એવો નથી કે જે સંપૂર્ણપણે સ્વચ્છ હોય। તો આ બાબતે બેદરકાર કોણ? હંમેશાની જેમ જ નગરપાલિકા તંત્ર। નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ સ્વચ્છતા અભિયાન માટે તેઓ ભાગીદાર નથી થતા, અને આ બાબતે અનેક વખત રહેવાસીઓ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાંય આ નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું જણાઈ આવે છે। ત્યારે આજે આપણે વાત કરીશું ભુજના નવી શાક માર્કેટ પાસેના વિસ્તારની, કે આ એક એવો વિસ્તાર છે કે જ્યાં દિવસભર ઘણા જ બધા લોકોની અવર જવર રહેતી હોય છે અને અહીં પ્લાસ્ટિકના કચરા ફેંકવામાં આવે છે, અને સાથે સાથે જે શાકભાજીનો બગાડ હોય તે પણ અહીં ફેંકવામાં આવે છે। તો આ બાબતે સફાઈ કરવામાં તો નથી આવતી, પરંતુ અબોલ જીવો આ પ્લાસ્ટિકના કચરા આરોગ્ય અને પોતાનું સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે। તો આ અબોલ જીવોને આવનારા ભવિષ્યમાં કંઈ પણ મોટી બીમારી થાય અને તેમનો ભોગ લેવાય તો આ માટે જવાબદાર કોણ બનશે? ફક્ત ને ફક્ત ભુજ નગરપાલિકા તંત્ર। તો ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા હવે થોડું ધ્યાન આપી અને સ્વચ્છતા અંગેની કાર્યવાહી કરવામાં આવે, જે ખૂબ જ જરૂરી બની ગયું છે। નહીં તો આવનારા સમયમાં પ્લાસ્ટિક આરોગવાને લીધે અબોલ જીવોના મૃત્યુ થશે, તો તેમાં કોઈ જ નવાઈ નહીં, અને તે માટે જવાબદાર તંત્ર નગરપાલિકા જ જણાશે। રિપોર્ટ બાય તેજસ પરમાર, ભુજ।